हेलो स्टूडेंट्स, आई एम हार्दिक सेठा फ्रॉम सारस्वत इंटरनेशनल एकेडमी वापी। आज आप धोरण 11 विषय भौतिक विज्ञान चैप्टर नंबर 8 गुरुत्वाकर्षण में स्पर्धात्मक परीक्षाओं की तैयारी आगे बढ़ीशू। तो आज आप केटलाक सूत्रों रिविजन करवानू छे, जेमा एक छे उपग्रहनु भ्रमण। हवे समझो, धारो कि पृथ्वीना केन्द्र थी स्मोलर अंतरे एक उपग्रह भ्रमण करे छे। एटले आपणे एम मानी लईए के आ पृथ्वी छे अने तेना केंद्र थी स्मोलर अंतरे कोई आवी त्रिज्या में एक उपग्रह भ्रमण करे छे। बराबर, आवी रीते। बराबर, चलो हवे ए उपग्रह धारो के कोई एक पोजिशन पर पहुंचे छे। ए पोजिशन ने नाम तमे आपी शको पी। पी बिंदु आगळ पहुंचे छे, केन्द्र थी ए उपग्रह सुधीनु अंतर छे स्मोल आर, अने ए उपग्रहनो ते समये वेग छे वी। बराबर, तो उपग्रह पर लागता बळो एक अंदर तरफ होय ए पृथ्वीनु गुरुत्वाकर्षी बळ, ए खरेखर क्यूं बळ पूरू पाडशे? केन्द्रगामी बळ। અને જેનું આભાસી બળ વિરુદ્ધ દિશામાં લાગશે એ કેટલું હોય? એમ વી સ્ક્વેર અપોન આર। એમ શું છે? એ ઉપગ્રહનું દળ છે। પૃથ્વીનું દળ આપણે એમ ઈથી દર્શાવવાના છીએ। હવે આ કક્ષા પર સ્ટેબલ રહીને ભ્રમણ કરી શકે તે માટે આ બંને બળો છે એ એકબીજાની અસર કેન્સલ કરતા હોવા જોઈએ। એટલે કે ગુરુત્વાકર્ષી બળ છે એ એમ વી સ્ક્વેર અપોન આર જેટલું થવું જોઈએ। તો હું અહીંયા લખી દઉં, એમ વી સ્ક્વેર ડિવાઈડ બાય આર ઇક્વલ ટુ જી કેપિટલ એમ સ્મોલ એમ ડિવાઈડ બાય આર સ્ક્વેર। એક એક આર કેન્સલ થઈ જશે, એક એક એમ કેન્સલ થઈ જશે, એટલે ઉપગ્રહની કક્ષીય ઝડપનું સૂત્ર મળશે કેપિટલ જી એમ ઈ ડિવાઈડ બાય સ્મોલ આર। આ થયું ઉપગ્રહની કક્ષીય ઝડપનું સૂત્ર। કક્ષીય ઝડપ છે એટલે ઓર્બિટલ વેલોસિટી પરથી આપણે વી ઓ નામ આપી દઈએ। બરાબર, ચલો આટલું ક્લિયર હશે। હવે ગુરુત્વ પ્રવેગ પરથી જોવું હોય તો તમે આને ગુરુત્વ પ્રવેગના પહેલામાં કન્વર્ટ કરી શકો છો। એક વસ્તુ છે, પૃથ્વીથી ખૂબ જ નજીક રહીને ભ્રમણ થતું હોય ત્યારે સ્મોલ આરની જગા પર શું લઈ લેવાનું છે? આર ઈ। એટલે વી ઓ બની જશે અંડર રૂટ જી એમ ઈ ડિવાઈડ બાય આર ઈ। બરાબર, અને આર ઈ વડે ગુણતા અને ભાગતા તો અહીંયા થઈ જશે જી એમ ઈ ડિવાઈડ બાય આર ઈ સ્ક્વેર ઇન્ટુ આર ઈ। તો આવા કિસ્સાઓમાં આન્સર આવશે અંડર રૂટ સ્મોલ જી ઈ આર ઈ, પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ, અને આર ઈ ઓર્બિટલ સ્પીડનું આ એક સૂત્ર, પૃથ્વીની સપાટીથી ખૂબ જ નજીક રહીને ભ્રમણ કરતો હોય ઉપગ્રહ, તો એવા કિસ્સામાં આ પ્રકારનો આન્સર આવી શકે। બરાબર, ચલો હવે એની ઉર્જાની વાત કરી લઈએ એક વખત। તો ચલો એની સ્થિતિ ઉર્જા શું હશે? એ ઉપગ્રહની સ્થિતિ ઉર્જા હશે માઇનસ જી એમ ઈ એમ ડિવાઈડ બાય સ્મોલ આર। ચલો તેની ગતિ ઉર્જા શું હશે? તો ગતિ ઉર્જા હશે હાફ એમ વી સ્ક્વેર, અને એ હાફ એમ વી સ્ક્વેરને તમે જ્યારે કન્વર્ટ કરો છો ત્યારે તમને મળે છે પ્લસ જી એમ ઈ એમ ડિવાઈડ બાય ટુ આર। બરાબર, અને કુલ ઉર્જા જે મળે છે એ પછી માઇનસમાં મળે છે જી એમ ઈ એમ ડિવાઈડ બાય ટુ આર। આ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો કરશો એટલે તમને કુલ ઉર્જા મળશે ઈ। ટૂંકમાં આખું રિલેશન તમારે બધા વચ્ચે જોઈતું હોય તો તમે કંઈક આવી રીતે બનાવી શકો કે કુલ ઉર્જા અને ગતિ ઉર્જા જુઓ સમાન છે પણ પ્લસ માઇનસનો જ ફેરફાર છે, અને સ્થિતિ ઉર્જા છે એ ગતિ ઉર્જા કરતાં બે ગણી છે। બરાબર, એટલે કુલ ઉર્જા બરાબર, સોરી આપણે ગતિ ઉર્જાનું સમીકરણ મેળવીએ તો ગતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જાનું ઋણ થશે,
અને ડિવાઈડ બાય ટુ થશે એટલે માઇનસ યુ બાય ટુ થશે, અને ઇક્વલ ટુ માઇનસ ઈ થશે, બરાબર. એટલે આવી રીતે એક સૂત્ર યાદ રાખી લેવાનું, એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા વચ્ચેનો સંબંધ તમને મળી શકે, ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા વચ્ચે, બરાબર. હવે આપણે આવર્તકાળની વાત કરીએ. ચલો તો હમણાં જેમ જોયું તેમ હાફ એમ વી સ્ક્વેર ઇક્વલ ટુ શું હતું, જી એમ ઈ એમ ડિવાઈડ બાય આર સ્ક્વેર. ઓકે, એમ એમ તો કેન્સલ થઈ ગયા, હાફ વીની જગ્યા પર આર ઓમેગા મૂકી શકાય એટલે આ થઈ ગયું આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર, જી એમ ઈ ડિવાઈડ બાય આર સ્ક્વેર. તો વન બાય ટુ આર સ્ક્વેર એઝ ઇટ ઇઝ રાખો, હાફ એમ વી સ્ક્વેર તો આ ગતિ ઉર્જા થઈ ને, એક જ મિનિટ, આપણે કંઈક મિસ્ટેક કરી છે, આ સ્થિતિ ઉર્જા હોવી જોઈએ. એટલે અહીંયા હાફ એમ વી સ્ક્વેર નહીં રાખી શકાય, તમારે બળ રાખવું પડે એમ વી સ્ક્વેર અપોન આર, તેમાં એમ એમ કેન્સલ થઈ ગયું એટલે અહીંયા થઈ ગયું આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર ડિવાઈડ બાય આર, આમાંથી એક એક આર કેન્સલ થશે, બરાબર. એક એક આર કેન્સલ થશે, અને ઓમેગા સ્ક્વેર છે ઓમેગાની જગ્યા પર ટુ પાય બાય ટી મૂકી શકું એટલે આ ટુ પાય બાય ટીનો કાઉન્સ ઉપર વર્ક થશે, અહીંયા થઈ જશે જી એમ ઈ ડિવાઈડ બાય સ્મોલ આર સ્ક્વેર. ઓકે, તો અહીંયા વન બાય ટુ, વન બાય ટુ તો નીકળી ગયું છે ને આર સ્ક્વેર, અને ઓમેગાની આરની જગ્યા પર અહીંયા એક આર હતું. ઓકે, એક મિનિટ આમાંથી ચેન્જ કરવાનું હતું ને. હા, તો જુઓ સ્ટાર્ટિંગથી હું તમને એક્સપ્લેન કરું, એમ વી સ્ક્વેર અપોન આર ઇક્વલ ટુ શું કર્યું, જી એમ ઈ એમ અપોન આર સ્ક્વેર, કેન્દ્ર ત્યાગી બળ બરાબર કેન્દ્રગામી બળ. એમ એમ કેન્સલ થઈ ગયા. ઓકે, વી સ્ક્વેરની જગ્યા પર લખ્યું આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર ઇક્વલ ટુ જી એમ ઈ અપોન આર સ્ક્વેર, એક એક આર કેન્સલ થઈ ગયો, આર ઓમેગાની જગ્યા પર મૂકી દીધું ટુ પાય બાય ટી હોલ સ્ક્વેર, અહીંયા થઈ ગયું જી એમ ઈ ડિવાઈડ બાય આર સ્ક્વેર. તો હવે અહીંયા થઈ જશે ફોર પાય સ્ક્વેર છેદમાં ટી સ્ક્વેર ઇક્વલ ટુ જી એમ ઈ, આ આરને હું પહેલી સાઈડ લઈ જાઉં એટલે આર ક્યુબ થઈ જશે. ઓકે, તો ટી સ્ક્વેરને સૂત્રનો કરતાં બનાવું તો ફોર પાય સ્ક્વેર ડિવાઈડ બાય જી એમ ઈ ઇન્ટુ આર ક્યુબ, એટલે અહીંયા સાબિત થયો કેપ્લરનો ત્રીજો નિયમ, ટી સ્ક્વેર ચાલે છે આર ક્યુબ, બરાબર. એટલે ઉપગ્રહના ભ્રમણમાં આટલી વાતો યાદ રાખવાની છે. ઓકે, તો હવે જોઈએ કેપ્લરના નિયમો, બરાબર. કેપ્લરના નિયમો, પહેલો નિયમ શું હતો, તો એ તો ખબર જ છે કે દરેક ગ્રહ છે એ સૂર્યની આસપાસ એવી લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે કે જેના બે કેન્દ્ર હોય અને એક કેન્દ્ર પર સૂર્ય હોય, બીજું કેન્દ્ર ખાલી હશે. એટલે પ્રથમ નિયમનું વિધાન યાદ રાખવાનું છે. ચલો બીજો નિયમ એમ કહે છે કે ગ્રહોએ બરાબર કેન્દ્ર સાથે આંતરિક ક્ષેત્રફળનો દર એ અચળ હોય છે, એટલે ડીએ બાય ડીટી બરાબર શું હોય, અચળ. અને એ આપણે સાબિત કરતા હતા એલ બાય ટુ એમ, જ્યાં એલ શું છે કોણીય વેગમાન, અને એમ શું છે એ ગ્રહનું દળ, બરાબર. એટલે હું અહીંયા લખીને જ આપું છું કે એલ શું છે એ ગ્રહનું એ કેન્દ્રની સાપેક્ષે કોણીય વેગમાન, બરાબર. આ ડીએ બાય ડીટી થયું. પછી ત્રીજો નિયમ શું હતો, તો ત્રીજો નિયમ હતો એ આવર્તકાળનો નિયમ હતો, ટી સ્ક્વેર ચલે છે આર ક્યુબ, જે હમણાં આપણે સાબિત કર્યું, એટલે અહીંયા આવશે એ ક્યુબ, ટી સ્ક્વેર ચલે છે એ ક્યુબ. ચલો એ શું છે, ટી સ્ક્વેર ચલે છે એ ક્યુબમાં એ શું છે, તો એ છે એ અર્ધ દીર્ઘ અક્ષ છે, અર્ધ દીર્ઘ અક્ષની લંબાઈ, બરાબર. હવે એ બધું છે શું, તેના માટે આપણે આકૃતિ દોરીએ અને વધારાના સૂત્રો છે એ પણ સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલાં છે ને તમે આકૃતિ સમજો,
धारो कि आ लंब वृत्तीय कक्षा छे, बराबर। लंब वृत्तीय कक्षा नु एक्जेक्ट मध्य बिंदु धारो के अहीं छे। पहला बे अक्ष ड्रॉ कर लीए अपने, बराबर, एटले पछी कोई प्रॉब्लम ना थाय। एटले आ थई गई एक सेमी मेजर एक्सिस अने आ थई गई सेमी माइनर एक्सिस। सेमी माइनर एक्सिस एटले अर्ध लघु अक्ष। सेमी शब्द एटले कि आपणे अर्धी ज गणीए छीए, बराबर। એટલે આ બાજુનું અંતર છે એ, આ બાજુનું અંતર છે એ, એટલે ટોટલ અંતર થઈ ગયું ટુ એ, બરાબર। એવી રીતે આ અંતર આટલું છે બી, આ અંતર આટલું છે બી, એટલે ટોટલ અંતર થઈ ગયું ટુ બી, બરાબર। ધારો કે જે સૂર્ય છે એ અહીંયા ક્યાંક છે, આ સૂર્ય છે એસ, બરાબર। અને અત્યારે આપણે એમ માનીએ કે કોઈ ગ્રહ પી એ ગતિ કરે છે આ અર્ધવૃત્તીય કક્ષા પર, સોરી આ લંબવૃત્તીય કક્ષા પર, એટલે એ ગ્રહનું સ્થાન અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે અને અન્ય કોઈ પણ સ્થાને હોઈ શકે, બરાબર। એટલે હવે આપણે અંતરો દર્શાવી દઈએ। આ જે આખું અંતર છે, જે આખું અંતર છે એને તમે કહેશો ટુ એ, તો અડધું અંતર એ થયું, એટલે એ જ શું થઈ જશે, અર્ધ દીર્ઘ અક્ષ, ઓકે। હવે જે આ આખું અંતર છે આ થઈ જશે ટુ બી, બરાબર। ગ્રહનું સૂર્યથી ઓછામાં ઓછું અંતર તે આપણે કહી દઈએ આર મિનિમમ। આ જે સૌથી ઓછું અંતર છે એ આર મિનિમમ, અને જે સૌથી વધારે અંતર જ્યાં હશે, જ્યારે ગ્રહ સૂર્યથી સૌથી વધારે દૂર હશે, એ અંતરને આપણે કહીશું આર મેક્સિમમ। આર મિનિમમ, આર મેક્સિમમ, બરાબર। ચલો બે સ્થાન ખબર પડી ગઈ। હવે એક વસ્તુ સમજજો, જ્યાં અંતર ઓછામાં ઓછું હશે ત્યાંનો વેગ મહત્તમ હશે। એટલે આપણે જે અત્યારે ગ્રહ લીધો છે તેનો આ તરફ જે વેગ હશે, ધારો કે આમ ગોળ ગોળ ભ્રમણ કરે છે, તો આ વેગ કેવો હશે, મેક્સિમમ હશે। અને અહીંયાથી જ્યારે ગ્રહ આમ ઉપર જશે ત્યારે એ વેગ કેવો બનશે, મિનિમમ। એટલે જે ધારો કે કોઈ ગ્રહ છે એ સૂર્યની આસપાસ કઈ રીતે ભ્રમણ કરે છે, અહીંયાથી સ્ટાર્ટ કરે છે, ધારો કે જેમ જેમ નજીક આવે એમ સ્પીડ વધે, પછી અહીંયા પાછી ઓછી થઈ ગઈ, જો સાવ ઓછી સાવ ઓછી, મિનિમમ સ્પીડ, મિનિમમ સ્પીડ, મિનિમમ સ્પીડ, પાછો જુઓ સ્પીડ વધી ગઈ, પાછી ઘટી ગઈ, ઘટતા 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 સાવ મિનિમમ, પછી પાછી વધતા 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 મેક્સિમમ, બરાબર। આ રીતે ગતિ થાય છે, ક્લિયર, ઓકે। તો હવે એક તમારે યાદ રાખવાનું છે, ઇસેન્ટ્રિસિટી, ઉત્કેન્દ્રતા, આ જે ઉપલય આકાર છે તેની ઉત્કેન્દ્રતા, જેને આપણે ઈ થી દર્શાવીશું, બરાબર। આ ઈના મૂલ્ય પરથી નક્કી થશે કે જે આકાર છે એ વર્તુળ છે, ઉપવલય છે, પરવલય છે, અતિવલય છે, આ બધું। તો ઉત્કેન્દ્રતાનું મૂલ્ય મેથ્સમાં તમે વધારે ડિટેલમાં સ્ટડી કરશો
ઉત્કેન્દ્રતાનું મૂલ્ય ધારો કે 0 છે તો વર્તુળ બનશે, બરાબર. ઈ ઇક્વલ ટુ 1 હોય તો પરવલય આકાર બનશે, બરાબર. ઈ લેસ ધેન 1 હોય તો ઉપવલય, જે આપણો અત્યારનો આકાર છે, અને ઈ ગ્રેટર ધેન 1 હોય તો અતિવલય, બરાબર. હવે ઉત્કેન્દ્રતા એટલે એસેન્ટ્રિસિટી આ શીખવાડવાનો અત્યારે સમય નથી, કેમ કે તમારે તેના માટે મેથ્સના વધારે નોલેજની જરૂર પડશે, બરાબર. એટલે મેથ્સવાળાને આ બધું આવવાનું જ છે, અને બાયોલોજીવાળાને પણ ચિંતા કરવાની નથી, કેમ કે આનું મૂલ્ય તમને લેસ ધેન 1 આપેલું હશે. એટલે અત્યારે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે ઈ લેસ ધેન 1 માટે છે, બરાબર. ચલો, તો હવે અમુક સૂત્ર તમે યાદ રાખજો. જેમ કે હું એમ કહું કે આર મિનિમમ, બરાબર. હું એમ કહું કે આર મિનિમમ, તો આર મિનિમમ બરાબર શું હશે? તો આર મિનિમમ બરાબર તમારે યાદ રાખવાનું એ ઇન્ટુ 1 માઇનસ ઈ. આર મેક્સિમમ શું થશે? તો કે એ ઇન્ટુ 1 પ્લસ ઈ. બંનેનો આપણે સરવાળો કરી દઈએ તો તમને આર મિનિમમ અને આર મેક્સિમમ તથા એ વચ્ચેનો સંબંધ મળશે. એ પછી કરીએ, પહેલાં બી ઇક્વલ ટુ એ અંડર રૂટ 1 માઇનસ ઈ સ્ક્વેર. આ સૂત્ર યાદ રાખજો. આ શું છે? અર્ધ દીર્ઘ અક્ષ, સોરી અર્ધ લઘુ અક્ષ. આ અર્ધ દીર્ઘ અક્ષ અને ઈ એટલે ઉત્કેન્દ્રતા, બરાબર. આ સમીકરણ 1, આ સમીકરણ 2, આ સમીકરણ 3. સમીકરણ 1 અને 2નો તમે સરવાળો કરો ને એટલે અહીંયા ઈ ઈ કેન્સલ થઈ જશે, અને એ પ્લસ એ તમને મળશે 2a, જેના પરથી એ તમને મળશે આર મિનિમમ પ્લસ આર મેક્સિમમ ડિવાઈડ બાય 2, બરાબર. એટલે તમને જો લઘુત્તમ અંતર આપેલું હોય, લઘુત્તમ અંતર આર મિનિમમ આપેલું છે, મહત્તમ અંતર આ મેક્સિમમ આપેલું છે, બંનેનો સરવાળો ભાગ્યા 2 કરો એટલે તમને આટલું અંતર મળશે, બરાબર. સેમી મેજર એક્સિસ એ મળશે. ઓકે, ચલો અહીંયા સુધી ક્લિયર હશે. આ એ થઈ ગયું, બરાબર. એટલે એ તમને મળી ગયું. હવે આપણે વી મેક્સ અને વી મિનના સૂત્ર જોવાના છે, બરાબર. એક કોણીય વેગમાન માટે યાદ રાખજો, કોણીય વેગમાન, કોણીય વેગમાન એલ બરાબર બંને પોઝિશન માટે સમાન હોય તો ખબર છે કોણીય વેગમાન અચળ રહે એટલે એમ એમ વી મેક્સ, સમજો. એમ જ્યારે વેગ મેક્સિમમ હોય ત્યારે અંતર મિનિમમ હોય, અને જ્યારે વેગ મિનિમમ થશે ત્યારે અંતર મેક્સિમમ થશે. ઓકે, ઓકે, કોણીય વેગમાન થઈ ગયું. હવે આગળ વધીએ. મિનિમમ વેગ કેટલો હશે અને મેક્સિમમ વેગ કેટલો હશે હવે એ સમજો. વી મિનિમમ કેટલો હશે? તો મિનિમમ વેગ તમને જે મળશે એ આવી રીતે મળશે, અંડર રૂટ જી એમ એસ ડિવાઈડ બાય એ, બરાબર. એમ એસ શું છે? સૂર્યનું દળ. જી એમ એસ ડિવાઈડ બાય એ ઇન્ટુ 1 માઇનસ ઈ અપોન 1 પ્લસ ઈ થશે, 1 માઇનસ ઈ અપોન 1 પ્લસ ઈ. આ વેગ મિનિમમ તમને મળ્યો. અને વી મેક્સિમમ કેટલું મળશે? તો તેના માટે યાદ રાખી લેજો, જી એમ એસ અપોન એ ઉપર આવશે 1 પ્લસ ઈ, નીચે આવશે 1 માઇનસ ઈ, બરાબર. વી મિનિમમ અને વી મેક્સિમમનો તમે ગુણોત્તર લેશો એટલે ઉપર થઈ જશે 1 માઇનસ ઈ, નીચે આવશે 1 પ્લસ ઈ, બરાબર. આ બધું જો કેન્સલ થઈ જશે, બરાબર. 1 માઇનસ ઈ અને છેદનો છેદ 1 માઇનસ ઈ એટલે કાઉન્સ ઉપર વર્ગ અને વર્ગમૂળ એટલે ખાલી બચશે 1 માઇનસ ઈ. આ 1 પ્લસ ઈ, 1 પ્લસ ઈનો વર્ગ થઈ જશે કાઉન્સ ઉપર અને વર્ગમૂળ એટલે નીચે બચશે 1 પ્લસ ઈ.
वन माइनस ई और वन प्लस ई नो गुणोत्तर एट्ले आ शू थी गयू आर मीन डिवाइड बाय आर मैक्स एट आ याद रखी लीजो मिनिमम स्पीड अपॉन मेक्सिमम स्पीड बराबर मिनिमम अंतर अपॉन मेक्सिमम अंतर बराबर चलो अहीं सुधी बधुं क्लियर हशे। हवे आ सूत्र साबित कई रीते थयुं छे ए पण समजवा जेवुं छे। आ सूत्र साबित थयुं छे ऊर्जा संरक्षणना सिद्धांत परथी। सूत्र साबित थयुं छे ऊर्जा संरक्षणना सिद्धांत परथी। कई रीते साबित करेलू हशे विचारो तो के हाफ एम इंटू आपणे शुं करीए छीए धारो के वी मिनिमम स्क्वेर तो माइनस जी एम एस एम अपॉन अहीं आर मेक्सिमम लेवू पड़े इक्वल टू बीजी पोजिशन माटे हाफ एम धारो के वी मेक्सिमम लई लीधुं एनो वर्क कर्यो तो त्यारे जे पोजिशन होय ए शुं होय आर मिनिमम होय बराबर। आना परथी वी मिनिमम वी मेक्सिमम वच्चेनो आपणे संबंध तारवेलो अने तेना परथी पेला सूत्र तारवेला छे बराबर। पण अत्यारे तमारे सूत्र याद राखी लेवाना छे अने साबित जाते पण करी शको छो तो करवानी कोशिश करजो बराबर। एटले अहींया सुधीनुं बधुं तमने याद हशे। हवे बीजुं एवुं के आप जे ग्रहनो गतिपथ छे तेना वडे घेरायेलुं क्षेत्रफळ केटलुं बराबर तो ग्रहना गतिपथ वडे घेरायेल क्षेत्रफळ कुल क्षेत्रफळ केटलुं हशे तो कुल क्षेत्रफळ थशे पाई ए बी। आ याद राखजो पाई गुण्या शू करशो तमे बे त्रिज्याओनो गुणाकार एक अर्ध दीर्घ अक्ष एक अर्ध लघु अक्ष बराबर એટલે ગતિપથનું કુલ ક્ષેત્રફળ થશે પાઈ એ બી ક્લિયર ઓકે ચલો આ પણ યાદ રહી જશે તો આટલા સૂત્રોનું જાતે એક વખત લખીને રિવિઝન કરી લેવાનું છે બરાબર અને પછી આપણે ક્વેશ્ચન્સના સોલ્યુશન ઉપર આવીશું બરાબર। અત્યાર સુધીમાં કોઈને કોઈ ડાઉટ હોય તો એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો બરાબર અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે એમસીક્યુઝના સોલ્યુશનથી સિલેબસને આગળ વધારીશું બરાબર। અત્યારે જો ટેક્સ્ટબુકના ઓલમોસ્ટ બધી થિયરીનું આપણે રિવિઝન કરી લીધેલું છે બરાબર પ્રેક્ટિસ થોડી ઓછી થઈ છે પણ જાતે તમે એમસીક્યુઝ સોલ્વ કરી શકો છો એટલે રિસેન્ટ જે ટેસ્ટ હશે તે બેઝિક લેવલની હશે એમસીક્યુઝ થોડા ઇઝી લેવલના હશે જાતે તમે સોલ્વ કરી શકશો અને જો તેમાં પણ કોઈ ડાઉટ હોય તો કોન્ટેક્ટ પછી મને કરી લેજો બરાબર। ચલો અહીંયા સુધી રાખીએ છીએ। Thank you.